एजुकेशन जॉब्स मटेरियल्स और एजुकेशनल जॉब्स न्यूज के लिए हमारे चैनल ऑनलाइन एजुकेशन गुरु को सब्सक्राइब करें और हमारे वीडियो को सबसे पहले पाने के लिए बेल आइकॉन को दबाएं। हेलो फ्रेंड्स, ऑनलाइन एजुकेशन गुरु यूट्यूब चैनल पर फरी एक बार आपनु स्वागत छे। मित्रों, हाल में SAS गुजरात जे वेबसाइट छे ए अपडेट थई गयेली छे अने तेमा शिक्षकोए पासवर्ड रीसेट करवानो छे। तो केवी रीते पासवर्ड रीसेट करवो ए आपणे जोईए। सौथी पहेला तमारे कोई पण ब्राउजर खोलशो, खास करीने जो क्रोम ब्राउजर खोलशो तो सरळ रहेशे, अने एमां डेस्कटॉप मोड करशो तो आखी साइटनो व्यू तमने जोवा मळशे। तो सौथी पहेला तमारे जवानुं छे sasgujarat.in। ज्यारे तमे एने क्लिक करशो એટલે આ હોમ પેજ ખુલી જશે, એમાં લોગિન પર ક્લિક કરવાનું છે। જ્યારે તમે લોગિન ઉપર ક્લિક કરશો ત્યારે DPE એમાં ક્લિક કરવાનું છે। અહીંયા પેલું જ બટન છે, ફરી પાછું એકવાર લોગિન। જ્યારે તમે લોગિન ઉપર ક્લિક કરશો ત્યારે તમે જે ડિસ્ટ્રિક્ટના હોય, જે ડિસ્ટ્રિક્ટમાં જે જિલ્લામાં સર્વિસ કરતા હોય એને સિલેક્ટ કરવાનો છે। હું અહીંયા જામનગર સિલેક્ટ કરું છું, એને ક્લિક કરું છું ત્યારે આ લોગિન ડિટેલ્સ ખુલશે। એમાં અત્યારે હાલમાં આ બટન એક મૂકવામાં આવેલું છે, શિક્ષક પાસવર્ડ મેળવવો, એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે શિક્ષક પાસવર્ડ મેળવવો ઉપર ક્લિક કરશો એટલે આ નવું પોપઅપ બોક્સ ખુલશે, એમાં બધી તમારી ડિટેલ્સ ભરવાની છે, ફિલઅપ કરવાની છે। સૌથી પહેલાં મોબાઈલ નંબર, તમે અગાઉ જે SAS ગુજરાતમાં મોબાઈલ નંબર જે આપેલો છે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે। ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે, ત્યારબાદ તમારી ખાતામાં દાખલ તારીખ લખવાની છે, અને ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવાનો છે। આટલી બધી ડિટેલ્સ ફિલઅપ કરી દેશો પછી સેન્ડ બટન ઉપર ક્લિક કરવું। જેવા તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરશો એવો તમને મેસેજ આવી જશે, તમારું નામ આવશે, પછી તમારો યુઝર નેમ જે તમારો મોબાઈલ નંબર જ છે, અને પછી નોંધ આવશે કે તમારો પાસવર્ડ રીસેટ થઈ ગયેલ છે, તમારો નવો પાસવર્ડ શિક્ષક કોડ છે જે આપને સારા લોગિનમાં જોવા મળશે અને 12 ડિજિટનો છે। લોગિન થયા બાદ ફરજિયાત પાસવર્ડ બદલવો। મિત્રો, તમારે સ્કૂલના ડાયસ કોડ દ્વારા, એના પાસવર્ડ દ્વારા SAS માં લોગિન થવાનું છે। જ્યારે તમે લોગિન થશો એટલે કે શિક્ષકોના નામની માહિતી ખુલશે। જોઈએ આપણે કેવી રીતે એમાં જવું। હું અહીંયા લોગિન થાઉં છું, સ્કૂલ ડાયસ કોડ નાખવાનો છે ઉપર, પછી પાસવર્ડ નાખવાનો છે, અને અહીંયા ત્રીજી કોલમમાં સ્કૂલને સિલેક્ટ કરવાની છે, પછી સાઇન ઇન કરવાનું છે, પછી અહીંયા આપેલું છે ડાબી તરફ માહિતી ઉમેરવી। જ્યારે તમે માહિતી ઉમેરવા બટન ઉપર ક્લિક કરશો નીચે આવશે શિક્ષકની માહિતી, એના ઉપર ક્લિક કરશો એટલે શિક્ષકોના નામ અહીંયા ખુલશે। હવે શિક્ષકોના નામની નીચે અહીંયા તમે જોઈ શકો છો કે નવા ટીચર કોડ આવી ગયા છે। જ્યારે તમે પાસવર્ડ રીસેટ કરો છો ત્યારે આ જે શિક્ષકોના કોડ છે એ જ તમારા પાસવર્ડ બની જાય છે હાલ પૂરતા। હવે હું અહીંથી ફરીથી લોગઆઉટ થાઉં છું, ફરીથી તમારે અહીંયા ડિટેલ્સ નાખવાની છે, તમારા મોબાઈલ નંબર નાખવાના છે, હવે તમારા પાસવર્ડમાં તમારા જે લોગિન ડિટેલ્સની અંદરની જે વિગત છે એમાં ઉપર યુઝર નેમમાં તમારા મોબાઈલ નંબર, જ્યારે પાસવર્ડની અંદર અહીંયા તમને કીધું ને કે નવો પાસવર્ડ શિક્ષક કોડ છે, એટલે હમણાં આપણે જોયું કે શિક્ષકના કોડ આપેલા છે એ તમારો પાસવર્ડ રહેશે, એ નાખવાનો છે, અને ત્યારબાદ તમારે અહીંયા ટીચર સિલેક્ટ કરવાનું છે। હું અહીંયા લોગિન થાઉં છું,
એટલે આ લોગિન થઈ જવાશે. શિક્ષક કોડને આધારે જ તમે એ લોગિન થઈ શકશો. પછી તમારું નામ જ્યાં આપેલું છે ત્યાં ક્લિક કરશો. પછી નીચે બટન આપેલું છે પાસવર્ડ બદલવો. હવે પાસવર્ડ બદલવામાં જશો એટલે જૂનો પાસવર્ડ કયો, તો તમારો જે હમણાં ટીચર કોડ હતો એ જૂનો પાસવર્ડ રહેશે, એ નાખવાનો છે. પછી તમે નવો પાસવર્ડ જે કાંઈ રાખવા માંગતા હોય એ નાખવાના, બેમાં નવો પાસવર્ડ, ખાતરી માટેનો પાસવર્ડ, અને પછી સેવ કરશો એટલે તમારો પાસવર્ડ બદલી જશે.